જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું અને એક નવીનતમ ટોપિક સાથે આપની સમક્ષ ઉપસ્થિત છું. ભારતીય વાયુસેનાનું હવાઈ જહાજ ડાકોટા DC એ વિદેશથી UK જામનગર બેઝ સ્ટેશને એને લેન્ડિંગ કર્યું છે. એ કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણી આવનારી પરીક્ષા માટે એ ચર્ચા કરીશું. કયા રાજ્યસભાના સાંસદે ભારતીય વાયુસેનાને ગિફ્ટમાં આપ્યું છે. પાલમ મ્યુઝિયમ આપણા દેશમાં કઈ જગ્યાએ આવેલું છે. હિન્ડન વાયુસેનાનું જે આપણું બેઝ સ્ટેશન જે છે, ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન જે છે, એ કઈ જગ્યાએ આવેલું છે. એ બધા જ ટોપિકની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયોને સ્ટાર્ટિંગથી લઈને અંત સુધી જોવાનું રાખજો, જેથી કરીને તમને સંપૂર્ણપણે નોલેજ મળી શકે. અધૂર નોલેજ ક્યારેય કામ આવતું નથી. વિડીયોની PDF ફાઇલ માટે ચિંતા કરવાની જરૂર નથી. ટેલિગ્રામ કાં તો વોટ્સઅપ ગ્રુપ તમે જોઈન કરી લો, ત્યાં હું શેર કરી દઈશ PDF. ડાકોટા DC-3 ભારત પાછું આવી પહોંચ્યું છે. 1940 વિન્ટેજનું ડાકોટા DC-3 એરક્રાફ્ટું એટલે કે ભારતીય હવાઈ દળના વિન્ટેજ એરક્રાફ્ટ ફાઇલમાં કયું વિન્ટેજ એરક્રાફ્ટ ફ્લાઇટમાં સામેલ થઈ ચૂક્યું છે. ડાકોટા DC-ની વાત કરીએ તો વિશાળ કાફલાએ ભારતીય હવાઈ દળમાં 1940 1988 સુધી પોતાની સેવાઓ આપી હતી. આ એરક્રાફ્ટ તે સમયનું સૌથી વધુ પ્રતિભાશાળી હવાઈ જહાજ હતું. સૌ પ્રથમ ડાકોટા વિમાન કે જેણે કાશ્મીર સાથેના સંઘર્ષ દરમિયાન 27 ઓક્ટોબર 1947 રોજ એને સૌ પ્રથમ શીખ રેજિમેન્ટને સ્થળાંતર કરાવ્યું હતું. યાદ રાખજો, કોને સ્થળાંતર કરાવ્યું હતું? શીખ રેજિમેન્ટને. તેનું સન્માન કરવા માટે ભારતીય હવાઈ દળે આ એરક્રાફ્ટ જે પાછું આવ્યું છે એની નોંધણી નંબર આપ્યો છે. એ નોંધણી નંબર આપવામાં આવ્યો છે VP 905. શું આપવામાં આવ્યું છે? VP 905. 1944 નિર્માણ પામેલા આ એરક્રાફ્ટ રોયલ એરફોર્સ સાથે સૈન્ય સેવા બજાવી હતી અને અન્ય નાગરિક ઉડ્ડયનો દ્વારા સંચાલિત પણ કરવામાં આવ્યું હતું. યાદ રાખજો, 1944 નિર્માણ પામેલા એરક્રાફ્ટે રોયલ એરફોર્સ સાથે સૈન્યમાં સેવા બજાવી હતી અને નાગરિક ઉડ્ડયનો દ્વારા પણ સંચાલિત કરવામાં આવ્યું હતું. આ ખાસ વિમાનને 2011 ભંગારમાંથી બચાવવામાં આવ્યું હતું. યાદ રાખજો, કયા વર્ષે એને ભંગારમાંથી બચાવવામાં આવ્યું? 2011. અને આપણા આદરણીય રાજ્યસભાના સંસદ સભ્ય રાજીવ ચંદ્રશેખર. કોણ છે? શ્રી રાજીવ ચંદ્રશેખર. નામ યાદ રાખી લેજો. ભારતીય હવાઈ દળને ભેટ આપવા માટે UK તેને મોકલવામાં આવ્યું અને ફરી ઉડાન ભરી શકે એના માટે સક્ષમ બનાવવા માટે UK મોકલવામાં આવ્યું. ત્યારબાદ ભારતીય હવાઈ દળે MS રિફ્લાઇટ એર વર્કર્સ લિમિટેડ, યાદ રાખજો, ભારતીય હવાઈ દળે શું કર્યું? જે રિફ્લાઇટ મેસર્સ રિફ્લાઇટ એર વર્કર્સ લિમિટેડ લંડન સાથે તેની નેવિગેશન સિસ્ટમને સુધારવા માટેનો એક કોન્ટ્રાક્ટ કર્યો. તો એ પણ યાદ રાખજો, લંડન સાથેની રિફ્લાઇટ એર વર્કર્સ લિમિટેડ સાથે. 13 ફેબ્રુઆરી 2018 રોજ હવાઈ સ્ટાફના ચીફ દ્વારા આ એરક્રાફ્ટને વિધિવત રીતે શ્રીમાન ચંદ્રશેખર રાજીવ ચંદ્રશેખર તરફથી ભેટ તરીકે સ્વીકારવામાં આવ્યું. યાદ રાખજો, ભેટ તરીકે વિધિવત રીતે 13 ફેબ્રુઆરી 2018 રોજ સ્વીકારવામાં આવ્યું. હવે રાજીવ ચંદ્રશેખરને આ હવાઈ દળ જહાજ પ્રત્યે લગાવ કેમ છે? એમનું કારણ એ છે કે એમના પિતા સેવાનિવૃત્ત MK ચંદ્રશેખર એ એર કમાન્ડર હતા. હવાઈ દળની અંદર વરિષ્ઠ ડાકોટા પાયલોટ હતા. કોણ હતા? અને એમણે ઘણી વખતે આ ડાકોટા પાયલોટને જે ફ્લાઇટ જે છે એનામાં ટેકઓફ કર્યું હતું, ફ્લાઇટ ઉડાવી હતી ફ્રેન્ડ્સ. તો એને યાદગાર બનાવવા માટે એમણે સોંપવામાં આવ્યું છે. વિમાનના પુનઃનિર્માણ બાદ તમામ પ્રકારની જે ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્ણ થઈ અને બાદ એરક્રાફ્ટે પોતાની યાત્રા 17 એપ્રિલ 2018 UK શરૂ કરી. ક્યાંથી શરૂ કરી? 17 એપ્રિલ 2018 UK નીકળ્યું. હવાઈ દળ અને રીફ્લાઇટ એર વર્કર્સ લિમિટેડની સંયુક્ત ટુકડી દ્વારા ભારત લઈને આવવામાં આવી રહ્યું છે. ભારત તરફ તેની યાત્રા ફ્રાન્સ, ઇટલી, ગ્રીસ, જોર્ડન, સાઉદી અરેબિયા, બહેરીન અને ઓમાનમાં સ્ટોપેજ કરીને પછી
25 એપ્રિલ 2018 રોજ જામનગર ખાતે પૂર્ણ થશે. યાદ હોય તો એની ફ્લાઇટ જે છે એની અંદર ફ્રાન્સથી ફ્રાન્સ, ઇટાલી, ગ્રીસ, જોર્ડન, સાઉદી અરેબિયા, બહેરીન અને ઓમાન થઈને ક્યાં આવશે? 25 એપ્રિલ 2018 રોજ એણે લેન્ડિંગ કર્યું. ક્યાં? જામનગર ખાતે, જામનગરના આપણા બે સ્ટેશન ખાતે. જૂના યુદ્ધના ઘોડાનું તેના નવા આવાસમાં સ્વાગત કરવા માટે, એટલે કે એને નવા સ્વાગત, નવા આવાસ, એનું નવું આવાસ બનાવવામાં આવ્યું છે. ડાકોટા VP 905 ભરતી સમારોહ પણ કરવામાં આવશે અને આ ભરતી સમારોહ 4 મે 2018 રોજ એરફોર્સ સ્ટેશન હિંડાન ખાતે આયોજિત કરવામાં આવશે. ક્યાં કરવામાં આવશે? હિંડાન ખાતે. આ પેઢીના એરક્રાફ્ટને પુનર્નિર્માણ કરીને તેને સમગ્ર વિશ્વમાં ફેરવી ભારત લાવવામાં આવ્યું છે તે ભારતીય હવાઈ દળના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના છે. ફ્રેન્ડ્સ, આ એરક્રાફ્ટ આપણી વિન્ટેજ ફ્લાઇટમાં જોડાશે કે જે 1988 યાદ રાખજો, વિન્ટેજ ફ્લાઇટ માટેનું જે મ્યુઝિયમ છે આપણું ઇન્ડિયન એરફોર્સનું ક્યાં બનાવવામાં આવ્યું છે? પાલમમાં શરૂ કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં વિન્ટેજ ફ્લાઇટમાં રહેલા હેરિટેજ એરક્રાફ્ટની અંદર વાત કરીએ તો બે નામ યાદ રાખજો, હોવર્ડ અને ટાઈગર મોથનો પણ સમાવેશ થાય છે. આ સાથે વિશાળ શ્રેણીના અન્ય સૈન્યના એરક્રાફ્ટને પણ વિન્ટેજ ફ્લાઇટની અંદર સામેલ કરવામાં આવશે અને એક ભવ્ય ભૂતકાળનો એક હિસ્સો પણ બનાવવામાં આવશે. હિંડન એરફોર્સ સ્ટેશન, એના વિશે વાત કરીએ તો એનો એરિયલ વ્યૂ જોઈ શકો છો, કેવો સુપર્બ દેખાય છે. આ ઇન્ડિયન હિંડન એરફોર્સ સ્ટેશન છે. હિંડન એરફોર્સ સ્ટેશનની વાત કરીએ તો એરફોર્સ સ્ટેશન હિંડન, જેને હિંડોન પણ કહેવામાં આવે છે, ઓલ્સો હિંદાન, ઇન્ડિયન એરફોર્સનું એક બેઝ સ્ટેશન છે જે વેસ્ટર્ન એર કમાન્ડ અંતર્ગત આવે છે. કોના અંતર્ગત આવે છે? વેસ્ટર્ન એર કમાન્ડ અંતર્ગત આવે છે. આ મોટામાં મોટું, મોટું અને મોટું અને લાંબુ બંને છે. આ બે સ્ટેશન જે છે એશિયાની અંદર મોટામાં મોટું અને લાંબુ તેમજ વિશ્વની અંદર 8મા નંબરે આવે છે. લંબાઈ અને પહોળાઈ દ્રષ્ટિ વાત કરીએ તો એ વિશ્વની અંદર 8મા નંબરે આવે છે. એશિયામાં પ્રથમ નંબરે થઈ ગયું ફ્રેન્ડ, બેઝ ઇન એશિયા. એનો એરિયાની વાત કરીએ તો 14 કિલોમીટર રાઉન્ડેડ છે અને 55 સ્ક્વેર કિલોમીટર છે ટોટલ. આ જે છે આ બે સ્ટેશનની વાત કરીએ, હિંડન એરફોર્સ સ્ટેશન જે છે એરફોર્સ ડે ક્યારે ઉજવે છે? 8 ઓક્ટોબરના રોજ. ક્યારે ઉજવે છે? 8 ઓક્ટોબરના રોજ. એ ક્યાં આવેલું છે? તો એ આવે છે લોની ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર. અને કોની સીમા? ઉત્તર પ્રદેશ અને એની સીમા એટલે કે નેશનલ કેપિટલ રિજિયનના દિલ્હી અને ઉત્તર પ્રદેશની સીમામાં જે લોની ગાઝિયાબાદ છે ત્યાં આવેલું છે. કઈ રિવરના નજીક? હિંદાન રિવરની નજીક આવેલું છે. 2006 સ્ટાર્ટિંગ એન્યુઅલ એરફોર્સ ડે પરેડ જે છે, 2006 અંદર વાત કરીએ તો એન્યુઅલ એરફોર્સ ડેની પરેડનું જે વેન્યુ જે છે પાલમ એરપોર્ટથી ખસેડીને ક્યાં લઈ જવામાં આવ્યું? હિંડાન એરફોર્સ સ્ટેશન પર લઈ જવામાં આવ્યું. હવે વાત કરીએ હિંડાન એરફોર્સ સ્ટેશન કોનું ઘર છે. આપણને ખબર છે કે જે દરેક જે વાયુસેના જે એરક્રાફ્ટ કેરિયર જે જહાજ હોય છે, હવાઈ જહાજ હોય છે, એ કોઈને કોઈ એક સ્ટેશન પર હોય છે. તો C-17 ગ્લોબ માસ્ટરની વાત કરીએ જે હેવી એરલિફ્ટ ડિવિઝનમાં છે એનું ઘર છે આ હિંડાન એરફોર્સ સ્ટેશન. જામનગર એરપોર્ટની વાત કરીએ તો એનું ઓફિશિયલ નામ છે સિવિલ એન્ક્લેવ જામનગર. એ કોના દ્વારા પોતાનું માલિકીનું છે? ઇન્ડિયન એરફોર્સની માલિકીનું છે. અને ત્યાં કોમર્શિયલ અને પ્રાઇવેટ ફ્લાઇટ બંને લેન્ડ કરી શકે છે. જગવાર સ્કોડન બેઝ જામનગર છે. એને બેસ્ટ સ્કોડનનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો ચીફ માર્શલ દ્વારા જામનગર બેઝને, બેસ્ટ ફ્લાઇંગ સ્ટેશન ઓફ ધ ઇયર 2006 માટે. ગુજરાતનું એકમાત્ર એરપોર્ટ છે આ જામનગર, જ્યાં 2 રનવેઝ છે. 2 રનવે યાદ રાખજો, ઇટ ઇઝ ધ ઓનલી એરપોર્ટ ઇન ગુજરાત વિચ હેઝ 2 રનવેઝ. ઇન્ડિયન એરફોર્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? પાલમ દિલ્હી ખાતે. એનો એન્ટ્રન્સ ગેટ જોઈ શકો છો, અહીંયા મિસાઇલ મૂકેલી છે. ઇન્ડિયન એરફોર્સ મ્યુઝિયમ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આપને મજા આવી હશે, આ વિડીયો આપને ગમ્યો હશે. તો ફ્રેન્ડ વિડીયો ગમ્યો હોય તો એક વિડીયો ક્રિએટર તરીકે મને ખાલી કશું જોઈતું નથી, પૈસા વિશાળ આપણે જોઈતા નથી, પણ આશા રાખું છું કે વિડીયો નીચે આવતું જે લાઇક બટન છે
એને પ્રેસ કરો, સાથે સાથે કોમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવો લખી જણાવો કે તમને આ વિડીયો કેવી રીતે પસંદ આવ્યો. હવે જો જેણે જેણે વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોયો છે એ મને જરા લખી જણાવો તો જરા કે રાજ્યસભાના સાંસદનું નામ કે જેણે ડાકોટા ડીસી 3 એ ભારતીય હવાઈ દળ વાયુસેના ઇન્ડિયન એરફોર્સને ગિફ્ટમાં આપ્યું છે એ રાજ્યસભાના સાંસદનું નામ શું છે.